नमस्कार, નેશન પ્લસ માં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા શૈક્ષણિક મહાસંઘના શિક્ષકોએ મોડાસામાં રેલી યોજી દેખાવ કર્યા હતા, તેમજ ગાંધીનગર મહાપંચાયતમાં જવા પણ રવાના થયા હતા. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહિત અન્ય મુદ્દે રાજ્ય સરકાર સામે શરૂ કરેલું આંદોલન ધીમે ધીમે વેગવાન બની રહ્યું છે. તો બીજી તરફ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરવા પેન ડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન કરી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં કામનો બહિષ્કાર કર્યો હતો. સાથે સાથે 5 લાખથી વધુ બેલેટ પેપરોની અંદર ઓલ્ડ પેન્શન યોજના ચાલુ કરવા માટે મતદાન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહાપંચાયત મળી હતી, જેમાં હજારો શિક્ષકો ઉમટી પડ્યા હતા અને ઓલ્ડ પેન્શન યોજનાનો ઠરાવ સરકાર તાત્કાલિક મંજૂર કરે તેવી પ્રબળ માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીઓ પહેલા સરકાર સામે શરૂ થયેલું આ આંદોલન હવે આક્રમક બની રહ્યું છે અને જૂની પેન્શન યોજનાને પ્રાથમિકતા આપતા આ આંદોલનમાં ન્યાય પંચાયત દ્વારા સરકારનો કેવી રીતે વિરોધ કરવો તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર શિક્ષકોના આ આંદોલન બાદ શું નિર્ણય કરશે તે જોઈ રહ્યું. હમ ઓપીએસ કી ડિમાન્ડ કો લેકર પિછલે 3 સાલ સે ગુજરાત સરકાર કે સામને હમારા પક્ષ રખતે હુએ આંદોલન લગાતાર કરતી આ રહે હૈ. पिछले 1.5 साल पहले हमारी डिमांड को सरकार ने 3 मंत्रियों की कमेटी बनाकर हमारी मांगे उनको स्वीकार किया था और ओपीएस बहाल करने का वादा किया था. आज 1.5 साल हो गया, अभी तक वो ओपीएस बहाल नहीं करते हैं, कुछ जवाब भी नहीं दे रहे हैं. हमें ऐसा लगता है कि ये कमेटी या सरकार जो अपना वचन जो दिया था उसमें अब वो मुड़ गए हैं. इसलिए हमारा आंदोलन लगातार चल रहा है. आज भी हम गांधीनगर में महापंचायत के लिए निकले हैं. गांधीनगर में आज 1 लाख से ज़्यादा कर्मचारी महापंचायत में आज भाग लेने वाले हैं. आपकी डिमांड और क्या क्या है? इसके साथ हमारी वो जो फिक्स प्रथा है वो भी वो निरस्त की जाए, साथ में 7वें वेतन आयोग के जो भी अभी भत्ते बाकी है वो भी वो हमें लागू किए जाए, और भी कई डिमांड है. लेकिन आज हम ओपीएस के लिए ज्यादा से ज्यादा डिमांड हमारी ओपीएस के लिए है. कपिल पटेल, नेशन प्लस न्यूज, अरवली. समाचारों ना सतत अपडेट माटे नेशन प्लस न्यूज ना यूट्यूब चैनल ने सब्सक्राइब करो, बेल आइकन दबाओ अने फॉलो करो इंस्टाग्राम, फेसबुक अने ट्विटर पर.